नमस्कार मित्रों, आज सीधू ने सटना स्पेशल एपिसोड में अपने वायनाड में चूंटणी सभाओं ने गजवता राहुल गांधी अने प्रियंका गांधी नी बात करवानी छे। कॉर्नर मीटिंग होय के मोटी सभा होय, त्यां प्रत्येक सभा नी अंदर हकड़े ठठ लोकोनी हाजरी जोवा मळे छे। अने मात्र लोकसभा मां विपक्षना नेता राहुल गांधी ने जोवा माटे लोको नथी आवता के प्रियंका मां इंदिरा गांधी ना दर्शन करवा माटे नथी आवता। आ बन्ने भाई बहन ए वायनाड ना लोकोनी मूलभूत समस्याओ जे छे એ ઉકેલવા માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરી રહ્યા હોય એ દિશામાં કામ કરે છે, માટે લોકો ઉમટી રહ્યા છે। પ્રિયંકા ગાંધી અહીંથી લોકસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે, એમની સામે જે ઉમેદવારો છે બે, સીપીઆઈ અને ભારતીય જનતા પાર્ટીના, એમની ભાગ્યે જ કોઈ ચર્ચા છે। આમ તો ગોદી મીડિયામાં એની ચર્ચા બહુ હોવી જોઈએ, પણ ગોદી મીડિયામાં પણ એની ચર્ચા નથી। કારણ કે પ્રિયંકા ગાંધી અહીંયાથી ચૂંટણી લડે છે અને રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું એમ કે હું અહીંયાથી વાયનાડથી લોકસભાના સભ્ય તરીકે રાજીનામું આપું છું અને રાયબરેલીના સભ્ય તરીકે હું મારું સભ્યપદ લોકસભામાં જાળવું છું, પરંતુ વાયનાડ સાથેનો મારો નાડ સંબંધ છે, હું તમારો લોકસભાનો સભ્ય એ કાયમ માટે રહેવાનો છું અને તમને તો ફાયદો જ છે, કારણ કે આ દેશમાં એકમાત્ર લોકસભાની બેઠક હશે કે જ્યાં બબ્બે લોકસભાના સભ્ય હોય, એક અનઓફિશિયલ રાહુલ ગાંધી અને બીજી પ્રિયંકા ગાંધી તમે જીતાડીને એને લોકસભે મોકલો ત્યારે। અને એમનું જે કહેવું છે એને જનપ્રતિસાદ મળી રહ્યો છે। અમારા ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારી મિત્રએ લખ્યું અમને કે પ્રિયંકા તો ગુજરાતની દીકરી છે, ભરૂચની દીકરી છે, અને એ ભારતીય જનતા પાર્ટીનું મારણ છે। પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીના દર્શન થતા હોય છે એ આપણે બધા જાણીએ છીએ, પણ ભાઈ બહેન બંને દે ટોક સેન્સ, માત્ર વાતોના વડા કે આક્ષેપબાજી કરતા નથી, મુદ્દાઓની વાત કરે છે। અને આજે પ્રિયંકાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે પ્રજા અને મારા ભાઈનો જે સંબંધ છે એ પ્રકારનો સંબંધ એ લોક પ્રતિનિધિ સાથે રહેવો જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું, અને મારા ભાઈએ મેડિકલ કોલેજ સ્થાપવા માટેની જે વાત અહીંયા શરૂ કરી અને એનું જે કામ અધૂરું રહ્યું છે એ કામ તો હું પૂરું કરીશ, પણ એની સાથે સાથે પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો લઈને હું લોકસભામાં એને ગજવીશ અને એને ઉકેલવા માટે પ્રયત્ન કરીશ, એનું એક કમિટમેન્ટ હતું। અને રાહુલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે બેન પ્રિયંકા પાસેથી એક યાદી માગી કે બેન તું મને યાદી આપને। પ્રિયંકાએ વાયનાડના લોકો માટે શું શું કરવાનું નક્કી કર્યું છે એની લાંબી યાદી એણે તૈયાર કરી છે, એણે અભ્યાસ કર્યો છે, એનો રોડ મેપ એણે તૈયાર કરી લીધો છે, એટલે એ નક્કર ભૂમિકા ઉપર કામ કરવા માંગે છે અને ઠાલા વચનોની વાત નથી। તમને ખબર છે કે માનનીય વડાપ્રધાને કોંગ્રેસ ઉપર આક્ષેપ મૂક્યો કે કોંગ્રેસ વચનો આપે છે પણ પાલન નથી કરતી, અને પછી કોંગ્રેસના નેતાઓએ જે રીતે માન્ય વડાપ્રધાનને એમના વચનોની લાણી જે હતી એની યાદ દેવડાવી, ત્યારે
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જે ટ્વીટ કર્યું હતું એ ટ્વીટ એમણે ડિલીટ કરવું પડ્યું. મને લાગે છે ઇટ શેમફુલ ફોર ધ પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર ગપ્પા મારે છે, વાતોના વડા કરે છે. અને પ્રિયંકા અને રાહુલ ગાંધી લોકોને બહુ સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને એ પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં જરાય રસ લેતા નથી અને અમે એ દિશામાં કામ કરીશું. પ્રજાના પ્રશ્નો અને પ્રજાની જે પ્રશ્નો જે એમને જોડો ક્યાં ડંખે છે એ અમને પણ અનુભવાય છે, એટલે અમે એ દિશામાં કામ કરતા રહીશું. રાહુલ ગાંધીએ કેટલીક હળવી વાતોય કરી પ્રિયંકા વિશે, પ્રિયંકાની દિલાવરી વિશે, પ્રિયંકાની સંવેદનશીલતા વિશે. કે તમને ખ્યાલ છે કે રાજીવ ગાંધી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, એ રાજીવ ગાંધી રાહુલ અને પ્રિયંકાના પિતાશ્રી, એમની જ્યારે હત્યા થઈ હતી તમિલનાડુમાં, એના પછી નલિની એના માટે જેલમાં હતી અને પ્રિયંકા એને મળવા જાય છે અને એ કહે છે કે મને બહુ ખરાબ લાગે છે કે નલિની જેલમાં હોય. એક ભાઈને વાત કરે છે, નલિનીને માફ કરે છે. આ સંવેદના એ બીજી કોઈ વ્યક્તિમાં હોઈ ન શકે. બીજો પણ એક પ્રસંગ રાહુલ ગાંધીએ વર્ણવ્યો છે કે અમારા પિતાજીએ અમારી વચ્ચે ફોટોગ્રાફીની કોમ્પિટિશન કરાવી, કોણ સારા ફોટોગ્રાફ લે છે. કારણ કે તમને ખબર છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમના લાડકા સંતાનો હતા અને રાજીવ ગાંધીને પણ ફોટોગ્રાફીનો ગજબના શોખ હતો. એટલે રાહુલ કહે છે કે અમે એ ફોટોગ્રાફી કરી, મને યાદ નથી કે એમાં અમારા બંનેમાંથી કોણ જીત્યું, પણ પ્રિયંકા અને પ્રિયંકાનો દીકરો રેહાન એ આજે પણ બહુ સારા ફોટોગ્રાફર છે. પ્રિયંકાએ એ જ વખતે કહ્યું કે ભાઈ એ કોમ્પિટિશનમાં તું જીત્યો હતો, આ કેરળની પ્રજાના દિલ જીતનાર ભાઈ બહેનની જોડી ઘણી વખતે ગોદી મીડિયામાં એમની વચ્ચેના ટકરાવ, એમની વચ્ચે કંઈ ખટરાક છે, એમની વચ્ચે કંઈ અણબનાવ થયો છે, રાહુલ ગાંધી પ્રિયંકાને આગળ આવવા નથી દેતા, આ બધી વાતો એ વહેતી કરવામાં આવે છે. પણ બંને વચ્ચેનું તાદાત્મ્ય જે છે, ભાઈ બહેનના જે સંબંધ છે, એ સંબંધ એ ઉડીને આંખે વળગે એવા છે અને પ્રજાને પણ એના એ સંબંધની અનુભૂતિ થાય છે. કેરળની પ્રજા એ પ્રિયંકાને હું માનું છું ત્યાં સુધી, રાહુલ ગાંધીને પણ જેટલી બહુમતીથી જીતાડ્યા હતા ત્યાંથી, એના કરતાં પણ વધારે બહુમતીથી ત્યાંથી પ્રિયંકાને જીતાડીને લોકસભે મોકલશે અને પ્રિયંકા લોકસભામાં આવે એ એટલી કલ્પના માત્રથી કેટલાક લોકોને ધ્રુજારી છૂટે છે. હવે કોણ લોકો છે એ તમે બધા સમજી શકો છો, કારણ કે રાહુલ ગાંધી પોતે તો ફાયર બ્રાન્ડ વક્તા છે, સંસદમાં એ બોલી શકે છે, સીધું કહે છે. અને એણે વાયનાડમાં પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર એ સામાન્ય માણસો માટે કામ કરતી નથી. પ્રિયંકાએ પણ એ જ વાત કરી, સામાન્ય માણસોને માટે આ સરકાર, કેન્દ્ર સરકાર કામ નથી કરતી, એ તો મોટા ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે અને લાખો કરોડ રૂપિયાના ઉદ્યોગપતિઓના જે લેણા છે એને રાઇટ ઓફ કરે છે. જ્યારે સામાન્ય પ્રજાની જે લોન હોય છે, ખેડૂતોની જે લોન હોય છે, એ લોન અથવા તો આદિવાસીઓને જે આપવાની હોય છે રકમ, એ આપવામાં એમને વાંધા વચકા થાય છે. કારણ કે કહે છે કે તિજોરીમાં નાણાં નથી. મને લાગે છે કે આજે બંને ભાઈ બહેન જે વિસ્તારમાં હતા એ વિસ્તાર આદિવાસી
બહુલ વિસ્તાર હતો. અને એમાં એમણે જે બીજો પ્રશ્ન પણ લીધો એ હતો કે હાથી અને બીજા પશુઓથી લોકોને જે કનડગત થઈ રહી છે એના મુદ્દે શું કરવું, એ દિશામાં પણ રાહુલ અને પ્રિયંકા બંને જણા કામ કરશે એવું પ્રિયંકાએ બહુ સ્પષ્ટપણે વચન આપ્યું છે. હવે બંને ભાઈ બહેન લોકસભામાં જઈને વાયનાડના લોકોના પેન્ડિંગ પ્રશ્નો અને ખાસ કરીને મેડિકલ કોલેજનું અધૂરું રહેલું કામ એ પૂર્ણ કરશે એવી હૈયાધારણ એ ત્યાંના લોકોને એમણે અપાવી છે. ને આપણે એવી અપેક્ષા કરીએ કે એમણે જે વચનો આપ્યા છે એ વચનો એ પૂરા કરી શકે તો એ કંઈક જુદા પ્રકારના રાજનેતા છે એવું આપણને બધાને લાગશે. અન્યથા વાતોના વડા કરનારા બધા રાજનેતાઓની જેમ એ પણ છે એવું આપણે માનવું પડે. પણ અમને શ્રદ્ધા છે કે રાહુલ ગાંધી આ જે પદયાત્રા એમણે કરી કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈ, એના પછી જે એમનું વ્યક્તિત્વ લોકોની નજરે આવ્યું, જે સાચું વ્યક્તિત્વ લોકોની નજરે આવ્યું અને લોકોની સાથે એ જે રીતે હળીમળી રહ્યા છે એ જોતા એ નોખું વ્યક્તિત્વ છે, નોખા રાજકારણી છે. અને પ્રિયંકા પણ એ જ પ્રકારની જરા નોખી રાજનેતા સાબિત થશે એટલી આપણને શ્રદ્ધા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.